Sandra. Jaylon! Jaylon! Angelo! 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 હા કરો કરો દીક્ષિત અને પૂજ્ય રવિ બાવા, અમે લોકો અહીંયા કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે ઉપસ્થિત થયા છીએ. એક વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે નહીં, પણ હિન્દુ ધર્મના આચાર્ય તરીકે, સનાતન ધર્મના આચાર્ય તરીકે અહીંયા ઉપસ્થિત થયા છીએ. જે મહારાજા ફિલ્મ સૌરભ શાહની નવલકથા ઉપર આધારિત છે, જેમાં અમારા આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણનું ચારિત્ર ચિત્રણ ખરાબ કરવામાં આવ્યું છે, તેનો વિરોધ અમે કરીએ છીએ. એ સિવાય સંતોને ખરાબ રીતે ચિતરવામાં આવ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને એ સિવાય સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આની ઉપર બ્લેન્કેટ બેન, એટલે એડિટિંગ કે એવો કોઈ પ્રશ્ન નહીં, પણ આ ફિલ્મને બહાર આવવા જ ન દેવામાં આવે. અને સૌરભ શાહની ઉપર તેમજ આ ફિલ્મના નિર્માતાઓની ઉપર હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવવા બદલ યોગ્ય પગલાં લેવામાં આવે અને એમને યથાયોગ્ય સરકારશ્રી સજા કરે એવી અમારી માંગણી છે. અમારી સાથે વૈષ્ણવ સંપ્રદાય જોડાયેલો છે, એ સિવાય સનાતન ધર્મની બધી જ સંસ્થાઓ, બધી જ શાખાઓ અમારી જોડે જોડાયેલી છે. જૂનાગઢ સંત સમાજ, સાધુ સમાજ પણ અમારી જોડે જ છે અને એ લોકોના પણ અમને આશીર્વાદ પ્રાપ્ત છે. એટલે ફરીથી સરકારશ્રીને વિનંતી કે આપના કાને આ વસ્તુ પહોંચે અને યોગ્ય રીતે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યા છીએ ત્યાં સુધી એનો નિર્ણય લેવામાં આવે તો બહુ સારું, અને નહીં તો આગળ જલદ આંદોલનની પણ તૈયારી રાખવાની રહેશે. મારું નામ છે શ્યામ આશર. હું અહીં આ મૂવીનો વિરોધ કરવા માટે આ વૈષ્ણવ સમાજ, હિન્દુ સમાજની સાથે અહીં ઉપસ્થિત છું. અમુક જે હકીકત છે જે આપને મારે વાકેફ કરવા છે કે આ જે મૂવી બનાવેલું છે એક બુક પર આધારિત છે, જેનું નામ છે મહારાજ. એ એક 150 વર્ષ જૂના કેસ ઉપર આધારિત છે, મહારાજ લાયબલ કેસ ઉપર આધારિત છે. અને એ મહારાજ લાયબલ કેસની અંદર એક કરસનદાસ મૂલજી નામના એક પત્રકાર જે છે એમણે આ કેસ કરેલો હતો. તો આ કરસનદાસ મૂલજી એ પહેલેથી જ હિન્દુ અને વૈષ્ણવ સંપ્રદાય વિરોધી રહ્યા છે. એમના કેટલાક પુરાવા પણ અહીં રજૂ થાય છે. એમનું એક આ સામયિક જે બહાર પાડતા હતા, આ સત્ય પ્રકાશ, એની અંદર તમે જોઈ શકો છો કે એને પહેલેથી જ આ સંપ્રદાયને અને આ સંપ્રદાયના આચાર્યોને તરફ એમનો હંમેશા નેગેટિવ એપ્રોચ રહ્યો છે અને જેમ ફાવે એમ બધું એને લખેલું છે. પણ આ જે સંપ્રદાયની વાતો તો શાસ્ત્રોમાં, પુરાણોમાં, લોકગીતોમાં, ઇવન નરસિંહ મહેતાએ પણ કરેલી છે આ સંપ્રદાય ચાલુ થયો એ પહેલા. તો આવા જે શાસ્ત્રોક્ત પુરાવાઓ જે છે એની સામે આ પુરાવા આના કાંઈ ન કહેવાય, તો પણ એને આ માર્ગને પાખંડ તરીકે રજૂ કર્યો અને એના આધારિત કેસ ઉપર એક બુક બને
અને એના ઉપર પાછું પિક્ચર બને ને સૌ જોવે તો આ તો કઈ રીતે સ્વીકાર કરી શકાય? માટે આપણે આનો વિરોધ કરીએ છીએ કે આ ન જ થવું જોઈએ અને રિલીઝ ન જ થવું જોઈએ. ભારતમાં આનો વિરોધ છે, શું કહેશો ભારત સરકારને અને ખાસ તો જે નેટફ્લિક્સ જે પ્લેટફોર્મ છે? આપણે જોઈએ છીએ નેટફ્લિક્સ પર ઘણી વખત આવા ને આવા જે છે આશ્રમ ને વગેરે આવી જે સિરીઝો છે એ આવતી હોય છે કે જે કોઈ ને કોઈ રીતે આપણા હિન્દુ સનાતન ધર્મ પર એક સીધો પ્રહાર કહી શકાય એવું થઈ જાય છે. તો આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ કે આની ઉપર એક લગામ લાવે અને આપણા જે હિન્દુ જે સમાજ છે, આપણી સંસ્કૃતિ છે, એનું રક્ષણ કરવા અમારી સહાય કરે. મારું નામ ભાઈભાઈ સાવલિયા, વૈષ્ણવ અગ્રણી, રાજકોટ. આ જે મૂવી મહારાજ એ સનાતન ધર્મ ઉપર એક નકરો પહાર જ છે અને સનાતન ધર્મને લોકો છોડે અને સનાતન ધર્મ છોડી અને બીજા ધર્મ બાજુ વળે એ માટેનો આ ફિલ્મી દુનિયાવાળાનો એક પ્રયત્ન હોય છે અને વારંવાર આ લોકો આવા ભયંકર પ્રયત્ન કરી અને હિન્દુઓની લાગણીને દુભાવે છે અને અત્યારે આ લોકોને એક ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા ને પ્લેટફોર્મ મળી ગયું છે કે આવા વિવાદિત ફિલ્મ ઉતારી બીજાના ધર્મને વગોવી અને પોતાની પબ્લિકસિટી કરે છે અને આ જે પબ્લિકસિટીની અંદર અમારી કેટલી લાગણી દુભાઈ જાય એ લોકોને ભાન નથી. અત્યારે હિન્દુ ધર્મ સનાતન ધર્મ એક છે અને એક જ રહેવાનો છે. તો આની અંદર જે આ વિકૃત ફિલ્મ બનાવી અને એ પોતાનો આનંદ મેળવે છે અને લોકોને ભરમાવે છે એના માટેનો અમારો સખત વિરોધ છે અને આ જી આપનું નામ? અરવિંદભાઈ પાટડીયા, વૈષ્ણવ ઉગડી, રાજકોટ. અરવિંદભાઈ શું કહેશો, ખાસ તો ફરી એક વખત ક્યાંક પ્લેટફોર્મ ઉપર એટલે કે નેટફ્લિક્સના પ્લેટફોર્મ ઉપર એક ઘાતક મૂવી રિલીઝ થવા જઈ રહી છે, ક્યાંક હાઈકોર્ટ તરફથી સ્ટે તો આપી દેવામાં આવ્યું છે, આપની શું માંગણી? જિલ્લા કલેક્ટર કચેરી આ પહોંચ્યા છો ડેલિગેશન સાથે, સનાતન ધર્મીઓ પણ હાજર છે. સનાતન ધર્મને બચાવવા માટે થઈને આજે જે નેટફ્લિક્સ ઉપર આવી તે વારંવાર બધી ધર્મો ઉપર કઠોરાઘાત કરવામાં આવે છે એની આ આવી પિક્ચરો ક્યાંય પણ હવે રિલીઝ ન થાય, યુટ્યુબ પ્લેટફોર્મ પણ રિલીઝ ન થાય એના માટે તમે રાજકોટના કલેક્ટર સાહેબને એક વિનંતી કરવા સંઘોમાં મોટી સંઘોમાં સનાતન ધર્મીઓ અત્યારે બધા એકઠા થયા છીએ અને અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવાના છીએ કે આપ ઉપલી સરકાર સુધી, સુપ્રીમ કોર્ટ કે પીએમઓ સુધી આ અંગેની રજૂઆત કરીને આ પિક્ચર આવા પિક્ચરો ક્યારે પણ રિલીઝ ન થવા જોઈએ અને આવા સનાતન ધર્મ પર કઠોરાઘાત કરે એવા પિક્ચરોનું ઉપર આપણે બાન કરી દેવું એમાં માટે અમે વિનંતી કરીએ. આ મહારાજ ફિલ્મ જે છે જે અત્યારે જે ચાલી રહી છે એ મહારાજ ફિલ્મોની જે ઓટીટી ઉપર આવી રહી છે અને હજી રિલીઝ નથી થઈ પણ આવ્યા પહેલાં પણ આપણે એ પિક્ચર ક્યાંય પણ રિલીઝ ન થવું જોઈએ અને એ બાન થઈ જવું જોઈએ એ મારું અમારી કારણ કે અમારો સનાતન ધર્મનું ઉપર અમારી લાગણી ધામની લાગણી ધાર્મિક છે એ દુભાઈ છે અમારી એટલા માટે થઈને અમે આ બધા આજે રાજકોટ આવ્યા છીએ આ કલેક્ટર સાહેબ પાસે.